આ યાત્રામાં 300 થી 400 અનુયાયીઓ જોડાયા છે, સાથે ગુરુ ગ્રંથ સાહેબની પાલખી પણ છે. એવી યાત્રા આજ રોજ રાજસ્થાનથી ગુજરાતના શામળાજી પાસે રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી શીખ ધર્મના અગ્રણીઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુરુ ગ્રંથ સાહેબની પાલખી પર પુષ્પ વડે શીખ ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી. આ યાત્રા વિશે શીખ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગુરુ નાનકજીની 550મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતના શીખ સંપ્રદાય અને તમામ લોકો આ યાત્રામાં જોડાય અને ગુરુ નાનકજીનો સંદેશો જન જન સુધી પહોંચે તે આશયસર આ યાત્રા કાઢવામાં આવી. ગુજરાતમાં આજે પણ અમદાવાદ અને ત્યારબાદ બરોડા અને સુરત એમ 3 દિવસ ભ્રમણ કરશે અને પછી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. આમ ભારતના તમામ રાજ્યોમાં ભ્રમણ કરી પાછી કર્ણાટકના બિદર પહોંચશે. જગતગુરુ ગુરુ નાનક દેવજીની 550મી પ્રકાશ પર્વ પ્રચાર યાત્રા જે કર્ણાટક બિદરથી સ્ટાર્ટ થઈને આજે ગુજરાતના રતનપુર બોર્ડર મારફતે ગુજરાતમાં પ્રવેશી રહી છે અને આ યાત્રા 2 દિવસ સુધી ગુજરાતમાં પરિભ્રમણ કરશે, એવા સમયે અમે સમૂહ સંગત ગુજરાતની અને ગુરુદ્વારા ગોવિંદ ધામ અમદાવાદથી સમૂહ સંગતો અહીંયા રતનપુર બોર્ડર પર આ યાત્રાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુરુ નાનક સાહેબનો નાનક નામ ચડદી કલા તેરે ભાણે સરબત કા ભલા, સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથેની આ યાત્રા, ગુરુ નાનકનો સંદેશો આપતી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. અહીંયા હિંમતનગર ધોળકા વિરમગામની સંગત બધી અહીંયા ઉપસ્થિત થઈને એમને આવકારીએ છીએ. આ યાત્રા આજે રાત્રે ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વિશ્રામ લેશે. જે ગુરુ નાનકનો સંદેશો, ભાઈચારાનો જે સંદેશો છે એ જન જન સુધી પહોંચે એવી આ યાત્રાના ઉદ્દેશ સાથે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ધાર્મિક ભાવિક ભક્તો જોડાય અને ગુરુ નાનકનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે એવી શુભકામના સાથે અમે આપના માધ્યમ દ્વારા, ટીવી ચેનલના માધ્યમ દ્વારા લોકોને જ્યાં જ્યાંથી બી યાત્રા પસાર થઈ રહી છે ત્યાં આ યાત્રામાં જોડવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ યાત્રાનું ગુજરાતની સમૂહ સંગત તરફથી હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર નાનક નામ ચડદી કલા તેરે ભાણે સરબત કા ભલા. વાહેગુરુ કા ખાલસા, વાહેગુરુ કી ફતેહ. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.